ભારતની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. નૌકાદળના પાયલોટે ભારતીય નિર્મિત એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત પર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું લેન્ડિંગ કર્યું. વાસ્તવમાં આઈએનએસ વિક્રાંત એલસીએને ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એટલા માટે મહત્વનું છે કારણ કે યુદ્ધ દરમિયાન એરક્રાફ્ટ અને જહાજ તરીકે યુદ્ધમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આઈએનએસ વિક્રાંત અને એલસીએને ભારતમાં જ ડિઝાઇન, નિર્માણ અને વિકસિત તેમજ સંચાલિત કરવામાં આવશે. આઈએનએસ વિક્રાંતનું કેરળમાં ભારતીય નૌકાદળના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં નિર્માણ કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ સોમવારે ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા. અમિત શાહે અગરતલામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે સામ્યવાદી કોંગ્રેસ અને મુથા પાર્ટી ત્રણેય એક છે. કોંગ્રેસ અને સામ્યવાદીઓ સામેથી મળ્યા છે, પણ મુથા ટેબલ નીચેથી મળ્યા છે. અમિત શાહે ત્રિપુરાના વિકાસને લઈને વાત કરતા કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં નથી થયું, તે આ 5 વર્ષમાં થયું છે. તમને મોદીજીમાં વિશ્વાસ હશે તો ત્રિપુરા 5 વર્ષમાં સૌથી આગળ હશે. અગાઉ રાશન કાર્ડ, સસ્તું અનાજ લેવા માટે સામ્યવાદી પક્ષની કેડરમાં જવું પડતું હતું, પરંતુ અમે કેડરનું શાસન ખતમ કરીને બંધારણનું શાસન બનાવી દીધું છે. मुझे समझ में नहीं आता क्या हो गया है मोथा के नेताओं को, जिस कम्युनिस्ट पार्टी ने अब तक आदिवासियों को इतना न्याय किया, वो कम्युनिस्ट पार्टी को जिताने के लिए मोथा ने अलग मोर्चा खोला है. मैं आज कहने आया हूं त्रिपुरा की जनता को, झांसे में मत. તો કર્ણાટકમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરમૈયાએ સોમવારે દાવો કર્યો હતો કે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્બાઈના પ્રધાનમંડળનું વિસ્તરણ ન કરવા પાછળનું રહસ્ય એ છે કે બીજેપીના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્રને મંત્રી બનાવવાનું ટાળવું છે. પૂર્વ મુખ્યમંત્રીએ બીજું પણ કારણ જણાવતા કહ્યું કે તેઓ વધુ લાંચ લે છે અને ઘણા વિભાગો પોતાની પાસે રાખે છે, એટલા માટે કેબિનેટનું વિસ્તરણ નથી થઈ રહ્યું. ભાજપે યેદિયુરપ્પા સાથે અન્યાય કર્યો છે. તેઓએ આરએસએસ સાથે મળીને તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા અને બસવરાજ બોમ્માઈને લાવ્યા છે. યેદિયુરપ્પા અને બોમ્માઈ વચ્ચે હવે અણબનાવ છે કારણ કે બોમ્માઈએ યેદિયુરપ્પાના પુત્રનો સમાવેશ ટાળવા માટે કેબિનેટનું વિસ્તરણ કર્યું નથી, તેવો આરોપ લાગ્યો છે. તો તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અહીં હજારો લોકોના મોત થયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.9ની માપવામાં આવી. ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો. ભૂકંપના કારણે ઘણા અપાર્ટમેન્ટ અને ઇમારતો ધરાશાયી થઈ ગયા હતા. સ્થાનિક સમય અનુસાર ભૂકંપ સવારે 4:17 લગભગ 17:09 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો, જેના કારણે તુર્કી અને સીરિયામાં મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા. તો અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે, જેમને કાઢવાની કામગીરી ચાલી રહી છે. તેમજ ભારત તરફથી પણ બી એનડીઆરએફની ટીમની મદદ માટે મોકલવામાં આવી છે.